સુરતની એગ્લો ઉર્દુ સ્કૂલમાં વેક્સિનેશનમાં 238માંથી 20 જ વાલીની સંમતિ મળી હતી, જેમાં તમામ વાલીને ફોન કરીને સંમતિ મેળવવામાં આવી રહી છે। सरकार द्वारा हाल 15-18 वर्षना किशोरों ने वैक्सीन आपवानी शुरुआत करी दीधी छे। जो कि सूरतना मुगलीसरा विस्तार में आवेली एग्लो उर्दू स्कूल में विद्यार्थियों ने वैक्सीन मुकवाने लई वालीओ उदासीन होय तेवो माहौल सर्जायो छे। स्कूलना मोटा भागना विद्यार्थियोंना वालीओए बाळकोने वैक्सीन मुकवा माटे संमति आपी न हती, जेथी पालिकाना आरोग्य विभाग द्वारा शाळाना आचार्य अने ट्रस्टी साथे चर्चा करी हती। त्यारबाद वालीओए वैक्सीनेशनना महत्व विशे वात करता केटलाक विद्यार्थियोंने रसी मुकवा माटे शाळामां आव्या हता, જેથી હાલ ધીમી ગતિએ રસીકરણ શરૂ થયું હતું। એલ્ગો ઉર્દુ સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટીઓને વેક્સિનેશન કેમ્પની પહેલાથી જાણ કરી દેવામાં આવી હતી અને વાલીઓ સાથે પણ સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ઘણા ખરાબ વિદ્યાર્થીઓએ વાલીઓને વેક્સિનેશન લેવા માટે ઉદાસીન હોય તેવું જણાવ્યું હતું। આજે પણ બાળકોની સંખ્યા ઓછી હતી, છતાં પણ ધીરે ધીરે વિદ્યાર્થીઓ વેક્સિનેશન મૂકવા માટે આવ્યા તૈયાર થયા હતા। બે દિવસ પહેલાથી જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળાનો સંપર્ક કરીને તમામ માહિતી આપી દેવામાં આવી હતી। એગ્લો ઉર્દુ સ્કૂલમાં વાલીઓને બાળકોને વેક્સિન આપવા માટે તૈયાર ન હોવાથી વાત સામે આવી હતી। વિદ્યાર્થીઓને વેક્સિનેશન આપવા માટે 4-5 તારીખનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યોને પૂછવામાં આવ્યું કે શાળામાં કેટલા બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અથવા તો સંમતિપત્ર આપ્યું છે, તો મોટાભાગના વાલીઓને મંજૂરી આપી ન હતી। આવી સ્થિતિમાં અધિકારીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચે ચર્ચા થયા બાદ વાલીઓએ વેક્સિનેશનના મહત્વ વિશે વાત કરતા કેટલાક વિદ્યાર્થીઓએ રસી મૂકવા માટે શાળામાં આવ્યા હતા। એગ્લો ઉર્દુ શાળાના ટ્રસ્ટી અને વાઇસ પ્રેસિડેન્ટ મોહમ્મદ હયાત ખાનને જણાવ્યું હતું કે બાળકોએ રસી મૂકવા માટે તૈયાર નથી એ વાત ખોટી છે। અમે બાળકોને ઓડ ઇવન પદ્ધતિ વેક્સિનેશન લેવા માટે બોલાવ્યા હતા। આખરે જે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા તે પૈકીના મોટાભાગના વિદ્યાર્થીઓ આજે આવ્યા છે અને વેક્સિન આપવામાં આવી રહી છે, અને આવતીકાલે પણ વિદ્યાર્થીઓ વેક્સિનેશન લેવા માટે આવે તો અમારા પૂરતા પ્રયાસો છે। નમસ્કાર, હું ડૉક્ટર સુરેન્દ્ર એચ પ્રજાપતિ, મેડિકલ ઓફિસર, લખપતિ હેલ્થ સેન્ટર, સેન્ટ્રલ ઝોન, SMC માં ડ્યુટી બજાવું છું। અત્યારે આપણે આજે 15-18 વર્ષના બાળકોનું વેક્સિન કરવાનું છે, એ અંતર્ગત આજે આપણે એંગ્લો ઉર્દુ સ્કૂલમાં આવેલા છે, જેમાં લગભગ આપણે 232 જેટલા બાળકો છે, એમાંથી 15-20 જણા કદાચ ગેરહાજર છે અને બાકીના જે છે એ બધાનું આજે આપણે વેક્સિનેશન કરવાનું છે। નમસ્કાર, મારું નામ ખાન મસ્તર, મોહમ્મદ હયાત ખાન કાદર ખાન, હું એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીમાં વાઇસ પ્રેસિડેન્ટ છું। આજે વેક્સિન કાઢ્યું, બહુ જ સારો રિસ્પોન્સ છે। કોર્પોરેશનના કમિશનરશ્રીનો, કોર્પોરેશનના અધિકારીઓનો, ડૉક્ટર્સનો હું ખૂબ ખૂબ આભારી છું કે આટલું સરસ કામ એ લોકો ખૂબ જહેમત લઈને કરી રહ્યા છે, અને વાલી તરફથી, વિદ્યાર્થીઓ તરફથી પણ બહુ જ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે। અત્યારે લગભગ સમજો કે અમારે ઓડ ઇવનમાં જે ચાલુ છે તેમાં જેટલા સ્ટુડન્ટ છે એમાંથી લગભગ 60-70% તો મારા ખ્યાલથી પતી ગયા છે, અને આજે લગભગ જે એ લોકોના 50% હાજરી હોય છે એ બધા જ પતી જશે। કેટલા દિવસ ચાલવાનું છે? આજે અને કાલે છે, અને જો બાકી રહી જાય તો ડોક્ટરો પરમ દિવસે પણ એને ચાલુ રાખશે। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।